नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणों नु तंत्र अने चाक गति। कारण के आ चैप्टर घणु बधु मोटू छे एटला माटे आगळने आगळ अने लेक्चर आवी ज राखशे। लास्ट 16 लेक्चर नी अंदर आपणे वात करी के पदार्थ ना बळ युग्म ना उदाहरण जोया। एना पछी आपणे वात करी उच्चालन द्वारा थतो कार्यलाभ। उच्चालन द्वारा थतो कार्यलाभ एटले के मिकेनिकल एडवांटेज। आजे आपणे वात करवी छे गुरुत्व केन्द्र एटले शुं। गुरुत्व केन्द्र एटले शुं? लेक्चर नंबर 17 गुरुत्व केन्द्र, सेंटर ऑफ ग्रेविटी, जेने CG वडे दर्शावाय। सेना वडे? CG। જેમ આપણે દ્રવ્યમાન કેન્દ્રને MC વડે દર્શાવતા હતા, રેડી, સોરી CM વડે દર્શાવતા હતા, સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર। એવી જ રીતે હવે વાત કરવી છે ગુરુત્વ કેન્દ્રની। તો ગુરુત્વ કેન્દ્ર એટલે શું? તો નાના પદાર્થના ગુરુત્વ કેન્દ્ર એટલે શું? તો કે નાના પદાર્થનું દ્રવ્યમાન જે જગ્યાએ કેન્દ્રિત થયેલું હોય એ કેન્દ્રને આપેલ પદાર્થનું શું કહેવાય? ગુરુત્વ કેન્દ્ર કહે છે। નાના પદાર્થનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલ હોય તેને પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર કહે છે, જેને શોર્ટમાં CG, સેન્ટર ઓફ ગ્રેવિટી કહે છે। હવે જો આપણે આ પોર્શન છે એ આ 30% કોર્સ જે ઘટાડી દીધો છે એમાંથી કાઢી નાખ્યો છે, એટલે અત્યારે આપણે આ પોર્શન જો તમે તમારી જે બુક લખતા હોય એ બુકમાં નહીં લખો તો ચાલશે, પણ નીટના અને જેઈના વિદ્યાર્થીઓ માટે સમજવું ખૂબ જ જરૂરી છે અને એકદમ સરળ છે। તો ગુરુત્વ કેન્દ્ર શોધવા માટેની સરળ રીતો છે, ઉદાહરણ તરીકે કોઈ એક પૂઠું તમે લ્યો, એ પૂઠાનું તમારે ગુરુત્વ કેન્દ્ર શોધવું છે, તો તમે શું કરશો? એ પૂઠાની સાથે એ પૂઠું તમે લેશો તો એ પૂઠાને, ઉદાહરણ તરીકે આ પૂઠું છે, ચાલો આ પૂઠાનું તમારે ગુરુત્વ કેન્દ્ર શોધવું છે। તો ગુરુત્વ કેન્દ્ર શોધવા માટે તમારે એક જ સરળ ઉપાય, પદાર્થને કિલકિત કરવાનો છે। હમણાં જ આપણે જોયું હતું ઉચ્ચાલનમાં કિલકિત કરવું, એટલે એવી રીતે તમે પેન્સિલ, કોઈ એક છરીધાર લ્યો, પેન્સિલ કે પેન કે કોઈ પણ અણીદાર વસ્તુને તમે અહીંયા નીચેની તરફ એવી રીતે ગોઠવતા જાઓ કે પદાર્થ કેવી સ્થિતિ મારીએ, સ્થાયી સંતુલન સ્થિતિ મારીએ, આ રીતે ગોઠવો। એની પંખો ચાલુ છે એટલે વ્યવસ્થિત રહેતું નથી, તો આ જે બિંદુ મને મળે છે ને એ બિંદુ શું હશે? આપેલ આ પૂઠાનું ગુરુત્વ કેન્દ્ર। પદાર્થ સ્થાનાંતરીય ગતિ પણ ન કરે અને પદાર્થ ચાક ગતિ પણ ન કરે, એટલે કે પદાર્થ પર લાગતા પરિણામી બળો પણ શૂન્ય હોય અને પરિણામી ટોર્ક પણ શૂન્ય હોય, એ બિંદુએ એનું શું હોય? ગુરુત્વ કેન્દ્ર હોય છે। તો આ જ રીતે અહીંયા આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ, ઉદાહરણ તરીકે કોઈ પણ આકારનું એક પૂઠું, આ પૂઠાને આ રીતે આપણે દર્શાવી શકતા નથી એટલે મેં આમ દર્શાવ્યું છે। હવે એ પૂઠાના કોઈ એક બિંદુએ કોઈ છરી જેવી અથવા તો અણી જેવી કોઈ વસ્તુને અહીંયા રાખી, તો એના ઉપર આને સંતુલન સ્થિતિમાં રાખવા માટે ઉપરની તરફ લાગતું કયું બળ હાજર હોય? લંબ પ્રતિક્રિયા બળ R, લંબ પ્રતિક્રિયા બળ હાજર હોય, કે જે આ પદાર્થ ઉપર આ તરફ લાગતા નીચેની તરફ લાગતા બળો અને આ પદાર્થ અહીંયા નીચેની તરફ લાગતા બળો, ઉદાહરણ તરીકે આ પૂઠું છે, પૂઠાને સંતુલન સ્થિતિમાં છરીધાર ઉપર રાખવું છે આમ, રેડી, તો
અહીંયા નીચેની તરફ આ તરફ પણ લઈ જવામાં પ્રયત્ન કરશે, આ તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે, ને આ બંને નીચેની તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે. પણ એ જગ્યાએ સંતુલનમાં હોય તો એની ઉપરની તરફ લાગતું લંબ પ્રતિક્રિયા બળ હાજર હોય તો આ પદાર્થનું આ બિંદુ જે છે ઈ બિંદુને સી જી કહેવાય, સેન્ટર ઓફ ગ્રેવિટી, જી વડે પણ ખાલી દર્શાવી શકો છો. તો આ રીતે સરળતાથી કોઈ પણ પદાર્થનું તમે શું શોધી શકો છો, સેન્ટર ઓફ ગ્રેવિટી. તો અહીંયા આપણે જોયું શું, એ જુઓ તો ધારો કે એક કણ પદાર્થનો આ પૂઠાનો એક કણ એમ વન દળ ધરાવતો કણ લઈ લીધો અહીંયા, એક એમ ટુ દળ ધરાવતો કણ લઈ લીધો અહીંયા. એમ વન કણ ઉપર નીચેની તરફ એફ વન જેટલું બળ લાગે છે, અહીંયા એફ ટુ જેટલું બળ લાગે છે. તો આ બંને બળોને નીચેની તરફ લઈ જવાનો પ્રયત્ન કરે, પરંતુ સ્થાનાંતરીય સંતુલન માટે ઉપરની તરફ લાગતું લંબ પ્રતિક્રિયાબળ જેટલું થાય. તો જોવો જોઈએ, પૂઠાનું આ પૂઠાનું ગુરુત્વ કેન્દ્ર એટલે શું, તો કે જ્યારે કોઈ એ પૂઠાને કોઈ એક છરી ધાર ઉપર એવી રીતે કિલકિત કરેલો હોય કે જેથી એનું એના પર લાગતું સમગ્ર ગુરુત્વ બળ, નીચેની તરફ લાગતું ગુરુત્વાકર્ષણ બળનો સરવાળો એ ઉપરની તરફ લાગતા લંબ પ્રતિક્રિયા બળ જેટલો થવો જોઈએ. તો અહીંયા હું એફ વન એફ ટુની જગ્યાએ હું ડબલ્યુ વન લખી શકું, અહીંયા ડબલ્યુ ટુ લખી શકું, કારણ કે ડબલ્યુ વન ડબલ્યુ ટુ શું દર્શાવે, નીચેની તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ, જેને ગુરુત્વ બળ પણ આપણે કહીએ છીએ, એનો સરવાળો એ ઉપરની તરફ લાગતા લંબ પ્રતિક્રિયા બળ જેટલો થવો જોઈએ, જેથી એ સ્થાનાંતરીય સંતુલનમાં રહે. બીજું, ચાકગતીય સંતુલનમાં રાખવું હોય તો આની ચાક માત્ર આ તરફ થાય, આની ચાક માત્ર આ તરફ, આગળ જમણા ઉચ્ચાલનમાં સમજી ગયા, જમણી બાજુના બધા, સોરી ડાબી બાજુના બધા કઈ તરફ, વિષમ ઘડી દિશામાં ચાક માત્રા હોય, જમણી બાજુની સમઘડી દિશામાં ચાક માત્રા હોય. તો ચાકગતીય સંતુલન પહેલા આપણે વાત કરી કે હાલો સ્થાનાંતરીય સંતુલનમાં પૂઠું રાખવું હોય હવે સ્થાનાંતરીય સંતુલન માટે શું કહી શકાય, તો કે આપેલ પૂઠું સ્થાનાંતરીય સંતુલનમાં હોય તો દરેક આખા પૂઠાના દરેક કણો માટે કઈ તરફ બળ લાગે છે, નીચેની તરફ લાગતું વજન બળ કેવું હોય તોય ભલે, ગુરુત્વ બળ કેવું હોય તોય ભલે, એટલે કે ગુરુત્વ બળ બરાબર ઉપરની તરફ લાગતા લંબ પ્રતિક્રિયા બળ જેટલું થવું જોઈએ. એટલે કે પેલા હું લંબ પ્રતિક્રિયા બળને આર લખું, તો આર બરાબર અહીંયા બે કણ લીધા છે તો એનું બળ ગુરુત્વ બળ કેટલું થાય, એકનું એમ વન જી પ્લસ એમ ટુ જી, જ્યાં જી બરાબર ગુરુત્વ પ્રવેગ દર્શાવે અને ડબલ્યુ બરાબર એમ જી પ્રમાણે આર ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ, તો આર માઇનસ ડબલ્યુ વન માઇનસ ડબલ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સ્થાનાંતરીય સંતુલનમાં છે એવું કહેવાય. હવે આ ચાકગતીય સંતુલનમાં છે એવું ક્યારે કહેવાય, જોજો આગળ આપણે ઉચ્ચાલન માટે ભણી જ ગયા છીએ, સંતુલન માટે ભણી જ ગયા છીએ. ધારો કે એ કાર્યરેખાથી આ એમ વન દળ કાર્યરેખાથી આર ટુ જેટલા અંતરે છે અને આ એમ વન આર વન જેટલા અંતરે છે, ક્યાંથી, છરી ધારથી, એટલે કે જે પોઈન્ટથી તમે લટકાવ્યું છે, તો આર વન ક્રોસ એફ વન અથવા ડબલ્યુ વન, આર ટુ ક્રોસ ડબલ્યુ ટુ. તો બંને ચાકગતીય સંતુલનમાં હોય તો ચાલો પૂઠાના ચાપ ગતિ સંતુલન માટે હાલો ટાઉ વન બરાબર ટાઉ ટુ થવું જોઈએ, ટાઉ વન ઇઝ ઇક્વલ ટુ ટાઉ ટુ. ટાઉ વન એટલે શું, આર વન ક્રોસ ડબલ્યુ વન, એટલે આમ લખી શકું આર વન ક્રોસ ડબલ્યુ વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ ક્રોસ ડબલ્યુ ટુ. આ બાજુ લઈ લઉં તો આમ લખી શકું આર વન ક્રોસ એમ વન જી માઇનસ આર ટુ ક્રોસ એમ ટુ જી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, પરિણામી ટોર્ક શૂન્ય. એટલે કે આમાં તો એન જેટલા કણો હોય પૂઠામાં, તો એવું કહી શકાય કે સમેસન ટાઉ આઈમાં કણ ઉપર લાગતું ટોર્ક શૂન્ય થવું જોઈએ. તો એ જે બિંદુ મળે ને સ્થાનાંતરીય સંતુલનમાં હોય અને ચાકગતીય સંતુલનમાં હોય, ત્યારે જે છરી ધાર પરનું બિંદુ મળે છે એ બિંદુને એનું શું કહેવાય, ગુરુત્વ કેન્દ્ર કહે
છે. તો ગુરુત્વ કેન્દ્ર એટલે શું? તો કે જે પદાર્થને કિલકિત કરેલો હોય એ પદાર્થના એ બિંદુએ પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં હોય અને ચાક ગતિ પણ કરે નહીં, એ બિંદુને એનું ગુરુત્વ કેન્દ્ર કહે છે. તો હમણાં જ આપણે પ્રયત્ન કરીએ તો જુઓ, ઘણી બધી વખતે ઘણા બધા વિદ્યાર્થીઓના છે ને એ પેડ કે થારી ફેરવવાનો શોખ હોય, ટેલેન્ટ પણ કહી શકાય એને એક પ્રકારનું. તો એ શું કરશે? શરૂઆતમાં થાળીની વચ્ચોવચ્ચ એનું બિંદુ શોધવાનો પ્રયત્ન કરે, સ્થિર થઈ જાય ને પછી આમ ફેરવે. તો આ જે સ્થિર છે તો જુઓ, એક પ્રયત્ન પહેલો પ્રયત્ન કર્યો તો આમ નમી જાય છે તો સ્થાનાંતર નથી કરતું, પણ આ તરફ ચાક ગતિ કરે. બીજો પ્રયત્ન કર્યો તો ત્રણ ચાર પ્રયત્ન તમને એનું ગુરુત્વ કેન્દ્ર મળી જશે. રેડી, કોઈ પણ પદાર્થ હોય પણ એ નાનો પદાર્થ હોવો જોઈએ, હલકો પદાર્થ હોવો જોઈએ. વજનવાળો પદાર્થ તમે આંગળી ઉપર કે છરી ઉપર તમે લટકાવી શકતા નથી. રેડી, તો આ રીતે તમે એનું ગુરુત્વ કેન્દ્ર શોધી શકો છો. તો આ છે કોઈ પણ પદાર્થના કણોનું, દ્રઢ પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર શોધવાની રીત અને ગુરુત્વ કેન્દ્ર. ભલે 30% કોર્સની અંદર આ નીકળી ગયું છે, છતાં પણ સમજવું ખૂબ જ જરૂરી છે. જોઈ લેજો, ચાલો. તો હવે તમને આના ઉપરથી ખબર પડે કે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે ફેર શું. તો ગુરુત્વ કેન્દ્ર એ જે બિંદુએ ગુરુત્વ કેન્દ્ર હોય ત્યાં ફરજિયાત દ્રવ્યમાન હોય જ, પણ ત્યાં દ્રવ્યમાન કેન્દ્રમાં તો એવું કીધું હતું કે દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં હોય એવું જરૂરી નથી, પણ અહીંયા તો આપણે એવો શબ્દ વાપર્યો હતો, જાણે કે સમગ્ર દળ ત્યાં કેન્દ્રિત થયેલું હોય. આટલો ફેર છે બંને વચ્ચે, મેઇન ફેર આ છે. ચાલો હવે આપણે અત્યાર સુધી જે કાંઈ પણ જોયું એના ઉદાહરણ થોડાક લઈ લઈએ, કારણ કે આગળનો પોર્શન છે એ હવે નવો પોર્શન આવશે. જડત્વની ચાક માત્રા, ચક્રાવર્તનની ત્રિજ્યા એ બધું આવશે, એટલા માટે આ લેક્ચર સંપૂર્ણ થાય વ્યવસ્થિત, એટલે હવે થોડાક ઉદાહરણ લઈ લઈએ. ચાલો, 1-3 ઉદાહરણ આપણે પૂરા કરી લીધા છે, તો ચોથા ઉદાહરણથી આપણે ચાલુ કરશું. 1-3 ઉદાહરણ આપણે પૂરા કરી લીધા છે એટલે ચોથું ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 4, ચાલો 7.4 ઉદાહરણ છે. બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર શોધો. બે સદિશ આપણને આપ્યા છે, સદિશ એ બરાબર 3i - 4j + 5k અને સદિશ બી આપ્યો છે, સદિશ બી બરાબર -2i + j અને -3k. બે સદિશો આપ્યા છે, આ બંને સદિશોના કેવા ગુણાકાર કરવાના છે? અદિશ અને સદિશ. તો ચાલો, બે સદિશો, સદિશ એ અને સદિશ બી નો પેલા કેવો ગુણાકાર કરવું? અદિશ. અદિશ ગુણાકાર કરતા, અદિશ ગુણાકાર કરવામાં સદિશ એ / સદિશ બી, જેને અદિશ ગુણાકાર કહેવાય. ચાલો, સદિશ એ એટલે 3i - 4j + 5k -2i + j - 3k. હાલો, / ગુણાકાર એટલે સાદો ગુણાકાર. છઠ્ઠા ચેપ્ટરમાં / ગુણાકાર ભણી ગયા છો. i એટલે 1, j એટલે 1, k એટલે 1, પણ i j 0, i k 0 એટલે કે એના બીજા કોઈ લંબ સદિશ સાથેનો અદિશ ગુણાકાર શૂન્ય થાય છે, એ આપણને ખબર છે. તો ચાલો જોવો જોઈએ, 3 × 2 = 6 + - એટલે કે -6
हालो आनी साथे आ गुणाकार तो जीरो थी जवानो लखवानी जरूर नथी। चार एका चार पण केवा माइनस चार आई डॉट आई एटले वन लखवानी जरूर नथी। जे डॉट जे एटले वन लखवानी जरूर नथी। पांच तरी पंदर पण केवा माइनस पंदर के डॉट के एटले वन। पछी एक बीजा साथेना गुणाकार करवाना थाय पण अहींया तो एक बीजा साथेना गुणाकार अदिश गुणाकार शून्य थी जाए एटले जरूर नथी कारण के कोस ने बराबर जीरो थे। तो शू जवाब मळे जो तो माइनस पच्चीस एकम कई आप एकम हाल अदिश गुणाकार मिली गयो। हवे बे सदिश नो सदिश गुणाकार हाल सदिश ए क्रॉस सदिश बी क्रॉस करो एटले सदिश गुणाकार हालो शू छे थ्री आई माइनस फोर जे प्लस फाइव के केरेट क्रॉस सदिश माइनस टू आई केरेट प्लस जे केरेट माइनस थ्री के केरेट। हालो सरल शू पड़े तो कि निश्चयकनी रीते सदिश गुणाकार करी तो सरल पड़े। निश्चयकनी रीते सदिश गुणाकार करवो एटले शू तो निश्चयकनी अंदर एकम सदिश पहेला लखी नाखवाना અને જે બે સદિશોનો તમારે સદિશ ગુણાકાર કરવો છે એના મૂલ્ય લખવાના ત્રણ પ્લસ છે માઇનસ ચાર અને પાંચ સદિશ એ પહેલાં લખવાનો પછી નીચે સદિશ બી એના એક્સ વાય ઝેડ ઘટક લખવાના એક્સ વાય ઝેડ એટલે માઇનસ બે કાંઈ નથી તો વન તો હોય જ એક અને માઇનસ ત્રણ તો ચાલો સદિશ ગુણાકાર આપણે શીખી ગયા છીએ શું આવે બરાબર આઈ કેરેટ એમ નમ એનો અંદર આ બેનો ક્રોસ ગુણાકાર ચાર તરી બાર માઇનસ માઇનસ પ્લસ તો આ ઘટક લ્યો ત્યારે આ બે લાઈન આમ સાયલેન્ટ થઈ જાય આ બે વધે તો આ બેનો ક્રોસ ગુણાકાર ચાર તરી બાર માઇનસ માઇનસ પ્લસ પાંચ એકા પાંચ પણ કેવા માઇનસ વચમાં નિશાની કેવી માઇનસની જે કેરે હવે આ બે લાઈન સાયલેન્ટ થઈ જાય ત્રણ તરી નવ પણ કેવા માઇનસ નવ કેમ પ્લસ માઇનસ માઇનસ પાંચ દૂ દસ વચ્ચે નિશાની માઇનસની હોય એ આ માઇનસ સાથે માઇનસ માઇનસ પ્લસ દસ પ્લસ કે કેરેટ ચાલો આ બેનો ગુણાકાર ત્રણ માઇનસ માઇનસ પ્લસ અને વચ્ચે નિશાની માઇનસ ચાર દૂ ને આઠ સમજાણું હાલો આઈ કેરેટ આ બેનો ગુણાકાર ક્રોસ ગુણાકાર જે કેરેટ વચ્ચે નિશાની માઇનસ આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર કે ક્રોસ ગુણાકાર આગળ આપણે પદ્ધતિ સમજી ગયા છીએ ચાલો તો શું થશે આઈ બાર માઇનસ પાંચ સાઠ આઈ કેરેટ દસ માઇનસ નવ એક પણ માઇનસ જે કેરેટ રેડી આઠ માઇનસ ત્રણ પાંચ પણ કેવા માઇનસ પાંચ કે કેરેટ તો આ એની શું મળી દિશા મૂલ્ય જોતું હોય તો મૂલ્ય સદિશ એ ક્રોસ સદિશ બી નું મૂલ્ય વર્ગમૂળની અંદર દરેકના વર્ગનો સરવાળો વર્ગમૂળની અંદર દરેકના વર્ગનો સરવાળો સાતનો વર્ગ વત્તા માઇનસ એકનો વર્ગ વત્તા માઇનસ પાંચનો વર્ગ માઇનસ પાંચનો વર્ગ હાલો સાતનો વર્ગ ઓગણપચાસ પ્લસ એક પ્લસ પચીસ પચાસ ને પચીસ પંચોતેર વર્ગમૂળની અંદર પંચોતેર હજી આમાં તમારે કન્વર્ટ કર્યું પછી તરી પંચોતેર થાય એટલે પાંચ વર્ગમૂળ ત્રણ એકમ એકદમ સરળ છે જાણી આ મૂલ્ય શોધ્યું છે હો મૂલ્ય શોધવાનું આપણે કીધું નથી છતાં આપણે શોધી લીધું પણ આવી રીતે શોધાય ઘણી તો આ બે સદિશોનો અદિશ ગુણાકાર બે સદિશોનો સદિશ હવે એ ક્રોસ બી કરો તો આવું મળે બી ક્રોસ એ કરો તો આ નિશાની ઋણ થઈ જાય આ ધન થઈ જાય અધન થઈ જાય ટ્રાય કરજો ઘણી એકદમ સરળ એક્ઝામ્પલ છે હવે એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ હાલો એક્ઝામ્પલ નંબર પાંચ સેમ છે પણ હવે આપણે કિંમતો આપી છે
ઉદાહરણ નંબર 5. શું કહે છે જોવો, રકમ વાંચો. ઉગમ બિંદુને અનુલક્ષીને બળ આપણને આપ્યું છે, બળ એફ બરાબર 7i + 3j - 5k નો ટોર્ક શોધો. એટલે કે 7i + 3j - 5k ના ટોર્ક શોધો. ટોર્ક આપણે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ કેટલું એ શોધવાનું કીધું છે. જે કણ પર બળ લાગે છે એ બળના સ્થાન સદિશ આપણે આપી દીધો. આ સ્થાન સદિશ r બરાબર i - j + k આપણે આપી દીધું છે. તો આપણે શું કીધું છે, માત્ર ટોર્ક શોધવાનું કીધું. સેમ આ જ વસ્તુથી તો ટોર્કનું સૂત્ર શું, પદાર્થ પર અથવા કણ પર લાગતું ટોર્ક, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. આર એટલે શું, i - j + k ક્રોસ 7i + 3j - 5k. હાલો ક્રોસ છે તો અહીંયા નિશ્ચાયકની અંદર પહેલાં તો i - j - k. હાલો પહેલાં આરના સદિશના મૂલ્ય લખવાના, 1 - 1 અને 1 - 1 1, પછી બળના લખવાના આર ક્રોસ એફ 7, 3 અને -5 7, 3 - 5 બરાબર. જોજો એકદમ સરળ છે. હાલો i પહેલાં લખું. હાલો તો પહેલાં આનું મૂલ્ય શું થાય, 5 × 5 -−+ તો 5, 3 × 3 - 3 i - નિશાની 5 × 5 પણ -5, 7 × 7 પણ કેવા -7 j + કૌંસની અંદર 3 × 3 3 × 3 7 × 7 -−+ k. તો જવાબ શું આવશે જોવો જોઈએ, 5 માંથી 3 જાય એટલે 2i, 7 ને 5 = 12 -−+ +12j, 7 ને 3 = 10k. તો એના ઉપર લાગતું ટોર્ક 2i + 12j + 10k જેટલું લાગે છે. તો આ પણ એકદમ સરળ ઉદાહરણ, ઉદાહરણ નંબર 5. ચાલો જોઈ લઈએ, આટલું લખી લઈએ પછી નેક્સ્ટ જોઈએ. હલો નેક્સ્ટ ઉદાહરણ, ઉદાહરણ નંબર 6. ચાલો રકમ વાંચો, ઉદાહરણ નંબર 6. દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. શું કીધું છે, દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન અચળ રહે છે. હવે આપણે એવું દર્શાવવાનું કીધું કે કોઈ એક બિંદુની સાપેક્ષે એ હંમેશા અચળ જ હોય, એટલે કે સમગ્ર ગતિ દરમિયાન એ કણ પર લાગતો જે દિશામાં વેગ હોય અને એ દિશાની સાપેક્ષેનો સ્થાન સદિશ એ હંમેશા કેવો હોય, અચળ હોય. તો આપણે વિચારીએ, ધારો કે કોઈ એક બિંદુને અનુલક્ષીને
કોઈ એક કણ છે, એ કણનો વેગનો સદિશા દિશામાં છે વી. ખાલી સમજવાનું છે, કાંઈ છે નહીં. અને ધારો કે ઉગમ બિંદુની સાપેક્ષે એનું સ્થાન સદિશ આ દિશામાં છે, સ્થાન સદિશ આ. તો વેગની દિશામાં જ એનું વેગમાન હોય, એટલે કે પી ઇઝ ઇક્વલ ટુ એમ વી દિશામાં જ હોય. તો આપને ખબર છે કે આ સ્થાન સદિશની દિશા સાથે જો થીટા ખૂણો બનાવે, ધારો કે આ એમ બિંદુની અનુલક્ષીને છે, તો ઈ એમ બિંદુની સાપેક્ષે આપને એવું કીધું છે કે સમગ્ર પદાર્થની આ જે ગતિ છે એ ગતિનું કોણીય વેગમાન કેવું રહેવું જોઈએ? અચળ. એટલે કે બધી સાપેક્ષે અચળ હોય. તો જો આ થીટા ખૂણો બનતો હોય તો આ પણ થીટા ખૂણો બને. તો ચાલો જોઈએ. અહીંયા દર્શાવ્યું છે કે આકૃતિમાં, આકૃતિ પરથી ઓ બિંદુને અનુલક્ષીને, ઓ બિંદુને અનુલક્ષીને કણ, અહીંયા પી લઈ લો, કણ પી નો સ્થાન સદિશ આર છે અને તેનું રેખીય વેગમાન પી છે. અને રેખીય વેગમાન પી છે માટે કોણીય વેગમાન શું લખી શકાય? કોણીય વેગમાન એલ બરાબર આર ક્રોસ પી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આર અને પી વચ્ચેનો ખૂણો થીટા છે, માટે એલ ઇઝ ઇક્વલ ટુ આર પી સાઇન થીટા, આર પી સાઇન થીટા. પી એટલે શું? એમ વી. તો આમ લખી શકાય આર એમ વી સાઇન થીટા. પણ અહીંયા સાઇન થીટા એટલે શું? સાઇન થીટા એટલે શું? તો સાબા છેદમાં કર્ણ, સાબા છેદમાં કર્ણ. તો જો મારે આ વસ્તુ જોતી હોય તો આ કેટલી હશે? તો હું એ લખું, જો સાબા એટલે જોજે, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે ઓ એમ છેદમાં કર્ણ એટલે આર. તો ઓ એમ બરાબર શું થાય? આર સાઇન થીટા થાય, આર સાઇન થીટા. તો જોજે, આર સાઇન થીટા, આર સાઇન થીટા. તો જોજે આકૃતિ પરથી, આકૃતિ પરથી ઓ એમ બરાબર આર સાઇન થીટા થાય. તો એલ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? એમ વી. એમ વી એટલે કે ઓ એમ ક્રોસ પી લખાય, અથવા તો ઓ એમ ઇન્ટુ પી, જ્યાં ઓ એમ બરાબર આર સાઇન થીટા છે. તો જ્યાં ઓ એમ બરાબર આર સાઇન થીટા થતું હોય તો એ તમે બદલાવો તો શું એની દિશામાં કોઈ ફેરફાર થાય? અને આ જે કોણીય વેગમાન છે એ તો આર ક્રોસ પી અથવા તો આર ક્રોસ વી થી લંબ હોય. અને અહીંયા તમે જોવો જોઈએ, આર ક્રોસ વી એટલે આ તરફ છે, જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે હું આમ લગાડું તો આમ અંદર જતી દિશામાં પી એલ હોય. કોણીય વેગમાન કઈ દિશામાં હોય? જો આ આરની દિશા છે, આ પીની, આમ લગાડું, આમ લગાડું જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે, તો કોણીય વેગમાન અંદર જતી દિશામાં દર્શાવી ન શકું એટલે આમ લખી દઉં, આ કોણીય વેગમાનની દિશા થાય, જે પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં. તો એમાં જુઓ જોઈએ આ બિંદુ પર આધારિત છે તો કે ના, આ બિંદુ અહીંયા હોય તોય ભલે, અહીંયા હોય તોય ભલે, અહીંયા હોય તોય ભલે, શું ફેર પડશે? એ માત્ર ને માત્ર ઓએમ સાથે સંકળાયેલું છે. તો આપણે પ્રશ્ન જેવો પૂછો, જો કે જો દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી, એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતો કોઈ એક કણનું કોણીય વેગમાન, આ કણનું કોણીય વેગમાન એલ, એ સમગ્ર ગતિ દરમિયાન અચળ જ રહી, હવે ગમે એમથી ગતિ કરશે, એલ તો અંદર તરફ દિશામાં જ હોય, તો આથી કહી શકાય કે, શું કહી શકાય લખો, આથી સમગ્ર ગતિ માટે, આથી સમગ્ર ગતિ માટે પી તો અચળ જ રહી હે ને,
આ બિંદુએ વેગ બદલાતો નથી, માત્ર તમે આ બિંદુને અહીંયા લઈ જાઓ તો સ્થાન સદિશ બદલે. પણ એલ તો આર ક્રોસ પી અનુસાર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં, આથી અહીં ઓ એમ બરાબર આર સાઇન થીટા બદલાતા કોણીય વેગમાન બદલાતું નથી. કોણીય વેગમાનની દિશા બદલાતી નથી. એટલે કે જે બિંદુને અનુલક્ષીને તમે એનું કોણીય વેગમાન લ્યો છો એ અહીં પુસ્તકના પાનાને લંબ અંદર જતી, તો અહીં કોણીય વેગમાન કઈ દિશામાં છે જોવો, જો પુસ્તકના પાનાને લંબ, પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં છે, અંદર જતી દિશામાં છે, જે અચળ રહે છે એટલે કે બદલાતું નથી. એટલે તો આ છે આપણું ઉદાહરણ નંબર 6. હવે જોવો જોઈએ આ ઉદાહરણ નંબર 6 પછીનું ઉદાહરણ નંબર 7 સેમ વસ્તુમાં આપણને કહેવા માંગે છે, પણ એ બળ યુગ્મ માટે છે. કોના માટે છે? બળ યુગ્મ માટે. ઉદાહરણ નંબર 7 હું તમને હોમવર્કમાં એટલા માટે આપું છું કે આના જેવું છે, તો ખાલી તમને હું હિન્ટ આપી અને સમજાવી દઉં. તો ઉદાહરણ નંબર 7 શું કહે છે જોવો જોઈએ. દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા, કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી. કયા બિંદુ પર? જોજો અહીંયા ઉદાહરણ નંબર 7 હિંટ આપી દઉં છું. ઉદાહરણ તરીકે કોઈ એક પદાર્થ છે, તો બળ યુગ્મની ચાક માત્રા, બળ યુગ્મની ચાક માત્રા એટલે ઉદાહરણ તરીકે આ પદાર્થ ઉપર એફ જેટલું બળ આ દિશામાં, જેને હું માઇનસ એફ નીચેની તરફ છે એટલે લઉં, આ બિંદુએ લાગતું બળ આ દિશામાં એફ છે, આ ઉપર તરફ આમ બળ લગાડે આ એટલે આમ રોટેટ કરાવશે, એટલે કે બળ યુગ્મની ચાક માત્રા પર આધારિત નથી. કયા બિંદુ પર? કે જે બિંદુને અનુલક્ષીને તમે એ ચાક માત્રા લીધી હોય. ઉદાહરણ તરીકે આ બિંદુને અનુલક્ષીને હું ચાક માત્રા લઉં તો આનો સ્થાન સદિશ આર વન થાય, આનો સ્થાન સદિશ હું આર ટુ લઉં, બિંદુ એ બિંદુ બી, તો આને અનુલક્ષીને ચાક માત્રા તમે લેશો તો આર વન ક્રોસ એફ વન, આર ટુ ક્રોસ ઉપરની તરફ લાગતું બળ એફ ટુ, એને અનુલક્ષીને ચાક માત્રા નથી, આર વન આર ટુ પર આધારિત નથી, એવું તમારે સાબિત કરવાનું છે. એકદમ સરળ છે, કાંઈ સમજાય નહીં તો મને કોલ કરી શકો છો અથવા યુટ્યુબ ચેનલની અંદર આપણી ચેનલની અંદર કોમેન્ટ કરી શકો છો. એટલા માટે હું તમને આ હોમવર્કમાં આપું છું કે જે ઉદાહરણ 6ની જેમ જ છે. આપણે શું સાબિત કરવાનું છે કે જે બિંદુને અનુલક્ષીને અહીંયા ઓ બિંદુને અનુલક્ષીને હું બળની ચાક માત્ર લઈશ તો એ આર વન અને આર ટુ પર આધારિત નથી, એ માત્ર એ બી ઓછામાં ઓછા અંતર એ બી પર જ આધારિત છે, એવું તમારે સાબિત કરવાનું છે. તો આ છે ઉદાહરણ નંબર 7 જે હું તમને હોમવર્કમાં આપું છું. ચાલો તો હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 7 જોઈ લેવાનું છે. બાકીના બધા ઉદાહરણ અને ગુરુત્વ કેન્દ્ર આજના લેક્ચરની અંદર આપણે ચલાવેલું છે. તો આજનો લેક્ચર આપણો 17મો લેક્ચર હતો. ચાલો જોઈ લેજો.